નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ની હું વિદ્યાર્થીની સારિકા પરમાર આજે યુનિટ 4 વિશે ચર્ચા કરીશ, જેમાં આજે આપણે 4.1 વિકલાંગ વિદ્યાર્થીઓની નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન એટલે કે એનપીઈ 2006 વિશે અભ્યાસ કરીશું. એનપીઈ સ્ટુડન્ટ્સ વિથ ડિસેબિલિટી 2006, એમાં 4.1 વિકલાંગ વિદ્યાર્થીઓની એનપીઈ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર અક્ષમ બાળકોને પણ સમાન તક અધિકારો મળી રહે તે માટે એનપીઈની રચના કરવામાં આવી. કેન્દ્ર સરકાર દ્વારા 15 ઓગસ્ટ 2003 ના રોજ રાષ્ટ્રીય વિકલાંગ આયોગનું નિર્માણ કરવામાં આવ્યું. આ આયોગ વિકલાંગ નીતિને 2005 તાત્કાલિક પ્રધાનમંત્રી એવા મનમોહન સિંહ દ્વારા મંજૂરી આપવામાં આવી. 10 ફેબ્રુઆરી 2009 આ નીતિનો અમલ કરવામાં આવ્યો. હવે આપણે એનપીઈની વિશેષતાઓ કઈ કઈ છે તે જાણીશું. પેલું, વિકલાંગતા અટકાવવી. બીજું, દવા અથવા અન્ય માધ્યમ. ત્રીજું, વિકલાંગ મહિલાઓ માટે સુરક્ષા. ચોથું, વિકલાંગ બાળકો પર વિશેષ ધ્યાન આપવું. પાંચમું, મુક્ત વાતાવરણ બનાવવું. અને છઠ્ઠું, સામાજિક સુરક્ષા પ્રદાન કરવી. હવે આપણે આ બધા વિશે વિશેષતા વિશે આપણે વધારે માહિતી મેળવશું. એનપીઈની વિશેષતાઓ, એમાં પેલું જોઈએ તો વિકલાંગતા અટકાવવી. વિકલાંગતા અટકાવવા માટે થઈને આપણે શું કરી શકીએ? એ માટે તો કે વિકલાંગતાને મોટી સંખ્યામાં રોકી શકાય છે. ગર્ભાવસ્થાથી જ વિકલાંગતાને રોકવાના ઉપાયો વિશે જાગૃતતા લાવવી અને વિવિધ રસીઓ અને દવાઓ આપવી. ત્યારબાદ બીજું જોઈએ તો દવા અથવા અન્ય માધ્યમ. વિવિધ દવા અથવા તો જાગૃતતાથી વિકલાંગતાને અટકાવી ને ઝડપથી અટકાવી શકાય છે. બીજું આપણે જોઈએ તો દવા અથવા અન્ય માધ્યમ. વિવિધ દવા અથવા તો જાગૃતતાથી વિકલાંગતાને ઝડપથી અટકાવી શકાય છે, જેવી રીતે કે પોલિયોની રસી આપવી. આગળ આપણે જોઈએ તો ત્રીજું છે વિકલાંગ મહિલાઓ માટે સુરક્ષા. વિકલાંગ મહિલાઓને શોષણ અને દુરુપયોગથી સુરક્ષા આપવી. તેમની વિશેષ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમની શિક્ષા, રોજગાર અને અન્ય સેવાઓને પ્રદાન કરવી. વિકલાંગ મહિલાઓને પોતાના બાળકોની સાર સંભાળ કરવામાં તકલીફ પડતી હોય છે, તેના માટે જ સરકાર દ્વારા આવી મહિલાઓ અને આર્થિક સહાય મળી રહે તે માટે કાર્યક્રમ શરૂ કર્યો છે, જેથી આવી વિકલાંગ મહિલાઓ પોતાના બાળકોની સારી રીતે સાર સંભાળ લઈ શકે. ચોથું જોઈએ તો વિકલાંગ બાળકો પર વિશેષ ધ્યાન આપવું. આવા બાળકો જે છે, ડિસેબિલિટી વાળા બાળકો છે, તેના ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વિકલાંગ બાળકોને સમાન અધિકાર અને સન્માન મળે તે માટે નીતિ અને કાયદાઓનું નિર્માણ કરવું. પછી પાંચમું, તો કે મુક્ત વાતાવરણ બનાવવું. મુક્ત વાતાવરણથી વિકલાંગ બાળકો પોતાને સુરક્ષિત અને સ્વતંત્ર માને છે. છઠ્ઠું જોઈએ તો સામાજિક સુરક્ષા પ્રદાન કરવી. સરકાર દ્વારા આ વિકલાંગ વ્યક્તિઓને માટે વિશેષ રૂપથી વિવિધ યોજનાઓ દ્વારા લાભ આપવામાં આવે છે. આમ કાયદાથી ઘણા વિકલાંગ બાળકોને સમાજમાં સમાન તકો, અધિકારો અને પોતાના હકો મળ્યા, જેના દ્વારા સમાજમાં વંચિત અને વિકલાંગ બાળકોને પણ સ્વસ્થ, સુરક્ષિત અને સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર મળ્યો. થેન્ક યુ.